नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनु स्वागत छे अने हुं छुं परेश। मित्रों आज आपणे वात करवानी छे मकर संक्रांतिनी, के जे दर वर्षे आपणे जोईए के 14 जानुआरीना रोज मकर संक्रांति आवती होय छे, पण आ वर्षे 14 जानुआरीना रोज मकर संक्रांति मारी दृष्टिए नथी, अने केवी रीते नथी अने क्या क्या कारणो छे जेनी संपूर्ण आज आपणे आ वीडियोनी अंदर चर्चा करशुं। पण सौप्रथम तो आप सौ मित्रोने विनंती छे के अमारी चेनलने सब्सक्राइब करो अने बेल आइकन उपर क्लिक करो, जेथी अमारा वीडियोनुं नोटिफिकेशन सौथी पहेला आपने मळी शके। अने मित्रो हवे आजे आपणे वात छे कि जे मकर संक्रांति है ये 14 तारीखे कई रीते नथी, तो एनु आपने क्लियरिटी करी देवा मांगु छुं। केम के घणी वखत अमुक ग्रहनी चाल अने अमुक जे पृथ्वीनी गति प्रमाणे अने सूर्यनी गति प्रमाणे जे मकर राशिनी अंदर सूर्य प्रवेश करवो जोईए, ते दर वर्षे 14 तारीखे मकर राशिमां सूर्य प्रवेश करी जातो होय छे। पण अमुक वर्षे अमुक किस्सानी अंदर एवुं बनतुं होय छे के 15 तारीखे पण मकर राशिमां सूर्य प्रवेश करतो होय छे, पण आ वर्षे वात विचित्र छे। आ वर्षे मकर राशिनी अंदर सूर्य क्यारे प्रवेश करशे, तो के 14 तारीखे सांजे 7:26 થી લઈને 7:29 દરમિયાન મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે, અને ત્યારે એ સમય દરમિયાન સૂર્ય અસ્ત થઈ ગયો હશે, એટલે આપણે 14 તારીખે મકર સંક્રાંતિ ન ગણી શકાય મારી દ્રષ્ટિ। જો કે કેલેન્ડરની અંદર 14 તારીખે બતાવવામાં આવે છે, પણ જે ખગોળ વિજ્ઞાન અને ખગોળી ઘટનાની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો 14 તારીખે સૂર્ય આપણે દેખાતો ન હોય, અને સાંજના સમયે જ્યારે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરશે એટલે આપણે 14 તારીખે મકર સંક્રાંતિ નથી થતી, પણ જે પશ્ચિમના દેશો છે એને 14 તારીખે મકર સંક્રાંતિ થશે, અને ઇન્ડિયા માટે 15 તારીખે જ મકર સંક્રાંતિ ગણાશે। અને બાકી જે વાત છે કે જેની અંદર મકર સંક્રાંતિ દરમિયાન આપ ટીવીમાં પણ જોતા હશે અને અન્ય લોકો પણ ઘણા એવું માનતા હશે, જેની અંદર અમુક જે મકર રાશિમાં જે સૂર્ય પ્રવેશ કરે છે એની અંદર પોતાની રાશિ અને પોતાના ભવિષ્ય પ્રમાણે પણ ઘણા લોકો અનુકરણ કરતા હોય છે, અને ઘણા લોકો આપને એવી પણ માહિતી આપતા હોય છે કે આ મકર સંક્રાંતિથી આ કામ કરવાથી આટલા લોકોને આવો ફાયદો થશે, આપને રાશિવાળાને આવો ફાયદો થશે, પણ એનો કોઈ લેવા દેવા નથી। આ એક પ્રકારની ખગોળી ઘટના છે, અને દર વર્ષે જે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે છે તે રીતે કરે છે। જે 12 આપણી જે રાશિઓ છે તે 12 એક કાલ્પનિક રેખા છે, 12 રેખાઓમાં સૂર્ય દર વર્ષે એક પછી એક રેખા બદલતા હોય છે, એની અંદર 14 તારીખે જે 14 જાન્યુઆરીના રોજ દર વર્ષે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે એક પ્રકારની ખગોળી ઘટના છે, એને કોઈ રાશિ સાથે લેવા દેવા હોતા નથી, એટલે આવી અંધશ્રદ્ધામાં ન પડવું। અને બાકી વિશેષ આપ લોકોને એક મારી વિનંતી છે કે જે આપણે પતંગ ઉડાડીએ છીએ મકર સંક્રાંતિ દરમિયાન, તો સવારે અને સાંજના ટાઈમે પક્ષીઓ ખૂબ આકાશમાં ઉડતા હોય છે, તો એ સમયે આપને એક વિનંતી છે કે સાંજ અને સવારના ટાઈમે પતંગ થોડીક ન ચગાવી, પછી આખો દિવસ તમે પતંગ ઉડાવો તો એક સારી વાત છે, કેમ કે પક્ષીઓને બચાવવા એ પણ એક આપણું એક માનવતાની દ્રષ્ટિએ આપણું એક કર્તવ્ય છે। અને હું 1-2 દિવસની અંદર લગભગ આપને એક વિડીયોના મારફતથી એક હેલ્પલાઇન નંબર જાહેર કરીશ, જેની અંદર સૌરાષ્ટ્રના લગભગ સેન્ટરો આવી જશે, કે જેની સેન્ટરની અંદર એક ટ્રસ્ટ છે જેની સાથે હું જોડાયેલો છું, એ ટ્રસ્ટ છે પક્ષીઓ બચાવવા માટે ઘણી બધી મહેનત કરે છે, અને જ્યારે આપણા કોઈ વિસ્તારની અંદર કોઈ પક્ષીઓ ઘાયલ થયા હોય એવા આપને મેસેજ મળે તો આપ ગમે ત્યારે હેલ્પલાઇનની અંદર ફોન કરી અને જાણ કરી શકો, મદદ માગી શકો, જેથી પક્ષીઓની સારવાર મળી શકે। અને વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો। રજા આપશો, ધન્યવાદ।